सौ मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना व्यवसाय विकास श्रेणी अंतर्गत आजे मारे तेरमी सेशन्स एटले के तेरमा वीडियो मा मारे बात करवी छे। आप पहला बारमा वीडियो मा मैं तमने तमारी ताकत कही छे, तमारी नबड़ाई कई छे, तमारी ताकत नो महत्तम उपयोग करो अने तमारी जे नबड़ाई छे, तमारी जे वीकनेस छे, ए वीकनेस ने ताकत में फेरवानो प्रयत्न करो, एना विषे वात करी थी। आजे मारे फरी थी तमे जारे कोई डायरेक्ट सेलिंग में जाओ त्यारे तमारे कया समय जवू जोईए ये बात तमारे नक्की करी लेवी जोईए। दोस्तों तमे जो डायरेक्ट सेलिंग में जवाना हो तो तमारे बे प्रकारना विभाग आवशे। एक विभाग तमारे जुदी जुदी दुकानों में जवानु थशे अने बीजो विभाग तमारे जुदा जुदा घर में जवानु थशे। मारे तमने आजे वात ए करवी छे के तमे जारे खरेखर घर में जवा माटेनी वात होय त्यारे तमारे शुं करवू केम करवू एनी वात तो हुं पछी बतावीश, पण आजे मारे जे वात बतावी छे ए वात एक वार्ताना रूपमां बतावी छे अने ए वार्ता आपणा गुजरातना एक बहु मोटा उद्योगपति करशनभाई पटेलना अनुसंधाननी वार्ता छे। मित्रों आपणने खबर छे करशनभाई पटेल पोतानी कारकिर्दीनी अंदर ए निर्मा पाउडर बनावता अने घरे घरे साइकल ऊपर ए पाउडर वेचवा जता अने आवुं काम एने घणा वर्ष सुधी कर्युं। त्यार पछी एने केटलाक सेल्समेनो राख्या अने पछी आगळ वध्या अने आजे तो आपणने खबर छे के गुजरातनी अंदर एक उत्तम कक्षाना उद्योगपति तरीके काम करे छे। ए ज्यारे खरेखर साइकल ऊपर घरे घरे जता था त्यारनी भूमिका ऊपरनी आ एक प्रसंग छे। आ प्रसंग एमणे मने कीधो नथी पण कोई एक मेगेजिनमां मैं वाचेलो एना अनुसंधानमां वात करूं। एमां एणे लख्युं हतुं के हूँ पाउडर वेचवा जतो एक वखत હું એક ઘરની અંદર ગયો અને મેં ખખડાવ્યું, જેવું ખખડાવ્યું એટલે તરત જ એક બેન બહાર નીકળ્યા, એકદમ ગુસ્સામાં હતા અને મારી સાથે એક પણ શબ્દ બોલ્યા સિવાય તરત જ ઝડપથી બારણું બંધ કરી દીધું અને એટલી ઝડપથી બંધ કર્યું કે મારા દાંત ઉપર લઈ ગયું અને મારો દાંત પણ તૂટી ગયો। હું ઘરે ગયો, રાત્રે વિચાર કરતો હતો કે આ બેને આટલી ઝડપથી બંધ કર્યું મને ના પાડી, આ વાત ભારતીય સંસ્કૃતિમાં કોઈ દી બને નહીં, બહુ તો શબ્દોમાં ના પાડી દે, મારે તમારી વાત સાંભળવી નથી, મારે તમને મળવું નથી, પણ આટલા ગુસ્સામાં આ રીતે વાત કરે એ મને યોગ્ય નથી લાગતું, કંઈક ખોટું થાય છે। પહેલા તો મને એમ થયું કે હવે મારે એની પાસે કોઈ જવું જ નથી, પણ આખરે કરશનભાઈ પટેલ એ પણ શિક્ષણના માણસ, એણે એક વખત શિક્ષક તરીકે નોકરી કરી છે એટલે એને વિચાર આવ્યો, એણે પોતે લખ્યું છે, મને વિચાર આવ્યો કે મારે એને ફરીવાર મળવા જવું જોઈએ, હું એને નહીં મળું કોઈ દિવસ એમ નહીં, બીજા ઘણા બધા છે હું એને મળીશ પણ આને નહીં મળું એવી વાતને બદલે મેં એમ કીધું હું આવતીકાલે ફરીવાર એને મળવા જઈશ અને આવું શું કામ થયું મારે જાણવાનો પ્રયત્ન કરવો છે। એટલે બીજે દિવસે બપોરે હું 4-1 વાગે એના ઘરે ગયો, આસ્તેથી મેં બારણું ખખડાવ્યું, હું થોડો દૂર ઊભો રહ્યો, કદાચ એ ગુસ્સામાં હોય તો પાછી ધક્કો મારે, હું અંદર ગયો, અંદર નહીં પણ બારણું ખખડાવીને એને ખોલ્યું, મને કે ભાઈ કાલને માટે હું દિલગીર છું, પહેલી જ મને એમ કીધું,
પણ તમે બરોબર બપોરે 2 વાગે આવ્યા હતા અને બરોબર મારી દીકરીને તાવ આવ્યો હતો એને પોતા મુક્તી છે અને ગણગણાટ કરતી હતી અને હું એની ચિંતામાં હતી અને મારો દીકરો છે એને મુંબઈ જવાનું હતું અને પ્લેનમાં જવાનું હતું સાંજે 7 વાગે એટલે એની બેગ પણ મારે તૈયાર કરવાની હતી આ સ્થિતિમાં મને એકદમ મગજ ઉપર ટેન્શન હતું ખૂબ ભાર હતો અને એ વખતે બરોબર તમે બારણું ખખડાવ્યું એટલે મારાથી રહી ન શકાણું ખરેખર તો મારે ગુસ્સે થવાય નહીં થવું પણ ન જોઈએ પણ તેમ છતાં હું રહી ન શકી અને હું ગુસ્સે થઈ અને એકદમ મેં ઝડપથી બારણું બંધ કર્યું અને તમને મોઢા ઉપર લઈ ગયું એ પણ મને ખ્યાલ આવ્યો પણ એના માટે હું ખરેખર દિલગીર છું પછી કરશનભાઈ એમ કહે છે કે મને ઘરમાં બેસાડ્યો ચા પાણી પીયા મને એમ કીધું કે તમે શેને માટે આવ્યા તો ત્યારે મેં એમ કીધું કે આ નિરમા પાવડર હું બનાવું છું આ પાવડર ઘર માટે બહુ ઉપયોગી છે બહુ સસ્તો છે સામાન્ય માણસોને પણ પોસાયો છે અને જો તમે લેશો દુકાનમાંથી એના કરતાં તમને ઘણો સસ્તો મળે એટલા માટે હું સાયકલ ઉપર હું ઘરે ઘરે જઈ અને ગૃહિણીને આપું છું મને થોડોક નફો જરૂર મળે છે મને એમાંથી પૈસા પણ મળે છે એને કારણે મારું ઘર ચાલે છે પણ મારો ઉદ્દેશ મારા પૈસા કમાવાનો નથી પણ ગ્રાહકોને સારો પાવડર મળે સસ્તો મળે અને એમાં કોઈ ભેળસેળ ન થાય એને માટે હું પૂરેપૂરી કાળજી રાખું છું આટલી શાંતિથી વાત કરી ત્યારે પેલા બેને એમ કીધું કે તમે કેટલી શાંતિથી વાત કરી મારો પાવડર લઈ લીધો મને એને એમ કીધું કે તમે દર 15 દિવસે મારે ઘરે આવજો અમારે દર મહિને 4-5 પેકેટ પાવડર જોઈએ છે હું તમને આપીશ તમે મને એમને આપજો અને તમારો ભાવ પણ ખરેખર સારો અને ઉત્તમ છે આ જ પાવડર હું ઘણી વખત વાપરું પણ છું અને બીજા કરતાં વધારે સારો છે મને ખબર પણ છે પણ આજે તમારી મુલાકાત થઈ ત્યારે મને ખૂબ ગમ્યું છે અને કાલના દિવસે મેં જે વર્તન કર્યું એના માટે ખરેખર હું દિલગીર છું અને એ વાતને લઈ અને હું એના ઘરમાંથી બહાર નીકળો વાગોડતા વાગોડતા બહાર નીકળો ત્યારે મને એમ થયું કે ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ બેન કોઈ પણ વ્યક્તિને જાકારો ન આપે અને જાકારો જો આપે ને તો પણ સન્માનપૂર્વક આપે એટલે કે કોઈ પણ ડાયરેક્ટ સેલ્સ કરતા માણસ માટે આ જે કરશનભાઈનો સંદેશો બહુ અગત્યનો સંદેશો છે તમે જ્યારે ઘરમાં જશો ત્યારે તમને કોઈ પણ બેન ચાકારો સન્માનપૂર્વક આપશે એમ કરશનભાઈ કહે છે અને એક વખત યાદ રાખો કે આના ઉપરથી તમારે શું નિર્ણય લેવાનો છે તમારે નિર્ણય એ લેવાનો છે કે યોગ્ય સમયે ઘરે જાઓ બપોરના 2 વાગે બધા સૂતા હોય કોઈ કામકાજમાં હોય એ વખતે કોઈનું બારણું ખખડાવાય નહીં બીજી વાત એ કીધું કે શક્ય ત્યાં સુધી કોઈના ઘરમાં અંદર ન જવું તમે એના બહારના વિભાગમાં ફળિયામાં કે અન્ય કોઈ જગ્યા ઉપર જાહેર જગ્યા હોય ત્યાં જ તમારે વાત કરવી જોઈએ બહેનો સાથે વાત કરો ત્યારે ત્રીજી વાત એણે એ કીધી કે તમે જો કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે ત્યાં કોઈ દિવસ કોઈ માગણી ન કરો માગણી ન કરો એટલે કે તમારે પાણી પીવું છે કે તમારે માનો કે તમારા બાથરૂમનો ઉપયોગ કરવો છે આ પ્રકારની વાત ન હોઈ શકે એના બાથરૂમનો ઉપયોગ આપણે ન જ કરી શકાય કારણ કે એના બાથરૂમની અંદર કેટલીક બાબતો એવી હોય કે જે બીજાને બતાવવાની ન હોય એટલે કોઈ પણ વખતે આ બાબતો તમે ધ્યાન રાખો મારે પણ આ વ્યવસાયમાં પડેલા વ્યક્તિઓ થોડાક જ વખતમાં માર્કેટમાં જવાના છે ત્યારે મારે તમને આ 4-5 બાબતો વિશે વાત કરવી છે સૌથી પહેલું શક્ય ત્યાં સુધી તમારે કોઈ પણ વખતે જ્યારે જવાનું હોય ત્યારે સૌથી પહેલાં જઈ અને એનો સમય માગો કે હું અત્યારે તમારી પાસે આવી અને થોડીક વાત કરવા માગું છું તમને અનુકૂળતા છે એ સમય પણ એવો ન હોવો જોઈએ કે જે ખરેખર એ બરોબર ન કહેવાય સવારમાં 8 કે 8:30 ના સમયમાં કોઈને ઘરે ન જવાય
એ વખતે એની પોતાની દૈનિક ક્રિયા છોકરાને તૈયાર કરતા હોય, સ્કૂલમાં મોકલતા હોય, બપોરના સમયની અંદર રસોઈ કરતા હોય ત્યારે ન જવાય, પછી તમે સાંજે 4-5 વાગે ફ્રી થાય જ્યારે બીજો કાંઈ ન હોય એ વખતે ઘરમાં જવાય, આખા દિવસ માટે ઘરમાં ન જવાય। તમારે સમયનો ઉપયોગ કરવો હોય તો બાકીના સમયમાં દુકાનમાં જવું જોઈએ। અને આ ભૂમિકા ઉપર જ્યારે ગુજરાતના શ્રેષ્ઠ નહીં ભારતના શ્રેષ્ઠ કરોડપતિ અબજોપતિ માણસ જ્યારે કરશનભાઈ પટેલ આપણા સૌ વ્યવસાયમાં કામ કરવા માટે થનગની રહેલા યુવાનોને જ્યારે આ સંદેશો આપે છે ત્યારે એ સંદેશો આપવા માટે મેં આ એક વાર્તા અને આ મુદ્દો તમારી સમક્ષ રજૂ કર્યો। આજે હું આ 13મો સેશન પૂરો કરું છું, ફરી આપણે 14મા સેશન્સ ઉપર મળવાનું થશે ત્યારે મારે તમને જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ જે લગભગ મેં 20 જેટલી જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ છે એ દરેક સાથે કેવી રીતે વાત કરવી એ હું 3-3 વ્યક્તિઓના સંદર્ભમાં એક વિડીયોમાં વાત કરીશ। મેં વચ્ચે એકવાર વાત કરી હતી પ્રાણીઓના રેફરન્સની ભૂમિકા ઉપરની વાત કરી હતી, પણ આજે મારે માનવના જે જુદા જુદા પ્રકારના 21 સ્વભાવ છે એ સ્વભાવવાળી વ્યક્તિ સાથે કેમ વાત કરવી, પણ એ કારે 21 સાથે હું વાત નહીં કરું, હું 3-3ને એક એક વિડીયોમાં લેવાનો પ્રયત્ન કરીશ અને એ પણ ઓલ્ટરનેટ, એક વખત એની વાત કરીશ, એક વખત કોઈને કોઈ સ્કિલ વિકસાવવાની, બીજી વખત ફરીવાર 3 વ્યક્તિને વાત કરીશ, ફરી સ્કિલ વિકસાવ, જેથી તમને રસ પણ રહે અને તમે કામ પણ કરી શકો। ફરી આપણે નેક્સ્ટ ટાઈમ 14મા વિડીયો વખતે ફરીવાર તમારા મોબાઈલમાં આપણે મળશું। ધન્યવાદ।